રાઈસ ચેનલમાં અલ્પા આપનું સ્વાગત કરે છે તો ચાલો જોઈએ આજની રેસીપીમાં શું છે વેજીટેબલ દલિયા પુલાવ યસ ફાડા ફાળાનો મેં પુલાવ બનાવ્યો છે ઘણાને ફાડા નથી ભાવતા હોતા પણ જો એકવાર આવી રીતે બનાવીને ખાશો તો ચોક્કસ વારંવાર ખાશો ઇન્ગ્રીડિયન્ટ્સમાં ફાડા લીધા છે બ્રોકન વીટ ડુંગળી લીધી છે કાપેલી મેં કેપ્સિકમ લીધા છે કાપેલા એ સિવાય મેં બીજા વેજીટેબલ્સમાં ગાજર લીધા છે મટર છે ટમાટર છે આ સિવાય પણ તમે બીજા વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો ફણસી નાખી શકાય ફ્લાવર ભાવતું હોય તો તે બ્રોકલીપનો પણ ઉપયોગ કરી શકાય છે ખૂબ જ હેલ્ધી એવા ફાડાનમાં મેં બીજા મસાલાની અંદર મરચાં લીધા છે તેજપાન અને લાલ મરચું આખું લીમડો લીધો છે ક્રશ કરેલું આદું એ સિવાય સૂકા મસાલાની અંદર લાલ મરચું હળદર બિરયાની મસાલો તજલવિંગ મરી જીરું મીઠું હિંગ આ બધા જ મસાલાનો આપણે રેસીપીમાં ઉપયોગ કરીશું એક વાસણની અંદર એટલે કે કૂકરમાં બે ટેબલ સ્પૂન ઘીની અંદર થ્રી ફોર્થ કપ ફાડા અને આને હું રોસ્ટ કરીશ એક મિનિટ સુધી થોડા એને શેકી લેવાના છે આ ઓપ્શનલ છે જો તમારે આ શેકવું ના હોય તો તમે ફાડાનો ઉપયોગ એમને પણ કરી શકો છો એનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે ત્યારબાદ એની અંદર જોઈ શકાય છે એનો કલર હવે એની અંદર આપણે ગાજર અડધો કપ જેટલા ઉમેરીશું વટાણા અડધો કપ જેટલા એમાં ઉમેરી દેવાના છે આપણે દલિયાની સાથે આ બંને વેજીટેબલ્સને બાફી લેવાના છે મિક્સ કરી દઈશું પાણી ઉમેરી દઈશું આની અંદર દલિયાને ચડવા માટે આપણે દોઢ કપ પાણીનો ઉપયોગ કર્યો છે ડબલ પાણી લેવાનું મીઠું નાખી દઈશું જરૂર પૂરતું સ્વાદ મુજબ મીઠું કૂકરની આપણે એક સીટી બોલાવવાની છે એક વાસણમાં મેં બે ટેબલ સ્પૂન ઘી લીધું છે જેમાં મેં ચાર નંગ લવિંગ મરી ચાર નંગ લીધા છે તજનો એક ટુકડો છે હિંગ જરૂર મુજબ હિંગ નાખી દીધી છે મેં જીરું એક ટી સ્પૂન જેટલું જીરું યુઝ કર્યું છે મેં રેડ ચીલી એક નાખી છે વઘારમાં તેજ બે લીફ જેને કહેવાય છે આપણે થોડું એને સાંતળી લઈશું લીલા મરચાં જે મેં કાપેલા નાખ્યા છે તમે પીસીસ પણ કરી શકો છો મેં ઊભી ચીરી કરેલી છે આ લીલા મરચાંની લીમડો એમાં નાખી શકાય ધોઈને બારથી પંદર નંગ મેં એની યુઝ કર્યો છે આદુને મેં ક્રશ કરી દીધું છે છીણી પણ શકાય છે એક ટેબલ સ્પૂન જેટલું આદું નાખ્યું છે આ બધી જ વસ્તુને આપણે સાંતળી લઈશું સંતરાઈ જાય પછી એની અંદર આપણે કાંદા નાખી દઈશું ડુંગળી થ્રી ફોર્થ કપ જેટલી મેં એના નાના નાના ટુકડા કર્યા છે થોડું ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી એને શેકી લઈશું અડધો કપ જેટલા કેપ્સિકમ ઉમેરી દઈશું કેપ્સિકમને થોડા ક્રન્ચી રાખવાના છે એટલે આપણે એને થોડા હલાવી એને સાંતળી લેવાના છે બે મિનિટ સુધી ત્યારે આપણા કેપ્સિકમ જોઈએ તેવા તૈયાર થઈ જશે ટમાટર અડધો કપ એ પણ મેં પીસીસમાં કટ કર્યા છે હલાવી લઈશું એને પણ સાંતળી લેવાનું છે બે મિનિટ સુધી એને કૂક કરી લઈશું ત્રણેય વેજીટેબલ્સને સાથે સાંતળી લઈશું બે મિનિટ સુધી હલાવતા રહીને એને ચડવા દઈશું હવે આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું અડધી ટી સ્પૂન ગરમ મસાલોનો યુઝ કર્યો છે બિરયાની મસાલો પણ નાખી શકાય હળદર લીધી છે આમાં મેં બિરયાની મસાલાનો ઉપયોગ કર્યો છે તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો બધા વેજીટેબલ્સ રેડી થઈ ગયા છે હવે આપણે ફાડાનું પણ ચેક કરી લઈએ કૂકર ખોલી નાખીશું દલિયા આપણા ચડી ગયા છે એની સાથે સાથે મટર અને ગાજર પણ છૂટા સરસ થયા છે ચડીને ફાડા એક જ સીટી બોલાવી છે હવે આપણે વેજીટેબલ્સ સાથે એને મિક્સ કરી દઈશું બધા જ શાક અને દલિયાને આપણે હલકા હાથે ફેરવીને મિક્સ કરી દેવાનું છે શાકની સાથે દલિયા સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે હલાવી લઈશું બધો મસાલો મિક્સ થઈ જવો જોઈએ દલિયા આપણા રેડી છે એની અંદર આપણે કોરિયન્ડર નાખી દીધું છે લેમન જ્યુસ નાખી દીધું છે તો મજા માણો આપણા સરસ દલિયાની નવા વિડિયો સાથે ફરીથી મળીશું સબસ્ક્રાઈબ એન્ડ પ્રેસ બટન કમેન્ટ જરૂરથી આપજો